નમસ્તે બાળમિત્રો, તમે ધોરણ 5માં આવી ગયા બરોબર. હવે ધોરણ 5 માટે છે વિષય ગણિત ચેપ્ટર એ રાષ્ટ્રીય ફળ કેરી લેક્ચર એ. હવે તમારે આ ચોપડીમાં જે સ્પેલિંગો આપ્યા છે તે ગણિતની નોટમાં 3 ખાના પાડી એક સ્પેલિંગ 3 વખત લખવું અને બોલવાનું છે બરોબર. ખાસ અને સારા અક્ષર કાઢવાના. પહેલું છે પહેલું લખવાનું સ્પેલિંગ, પછી એનો ઉચ્ચાર લખવાનો, પછી એનો અર્થ લખવાનો. ભલે આપણાને એ પહેલાં અર્થ આપ્યો છે પણ આપણે શું કરવાનું, પહેલો સ્પેલિંગ, પછી વચ્ચે ઉચ્ચાર અને પછી એનો અર્થ લખવાનો. NATIONAL નેશનલ એટલે રાષ્ટ્રીય. પછી છે ફ્રૂટ, FRUIT ફ્રૂટ એટલે ફળ. પછી છે WHOWMANY હાઉ મેની છે, કેટલા. પછી આપ્યું છે એવરેજ, AVERAGE એવરેજ એટલે સરેરાશ. પછી છે પ્રાઇસ, PRICE પ્રાઇસ એટલે કિંમત અથવા ભાવ. ઓર HOUR ઓર એટલે કલાક. પછી છે ડિસ્ટન્સ, DISTANCE ડિસ્ટન્સ એટલે અંતર. સ્પીડ, SPEED સ્પીડ એટલે ઝડપ. પછી છે હાઉ મચ, HOWMUCH હાઉ મચ એટલે કેટલું. બાજુમાં ટાઈમ, TIME ટાઈમ એટલે સમય. સેલ, SELL સેલ એટલે વેચવું. YEAR યર એટલે વર્ષ. મંથ, MONTH મંથ એટલે માસ. બાય, BUY બાય એટલે ખરીદવું. EXPENSE એક્સપેન્સ એટલે ખર્ચ. ઇનવર્સ, INWORDS ઇનવર્સ એટલે શબ્દોમાં. ઇન ફિગર્સ, INFIGURES ઇન ફિગર્સ એટલે અંકોમાં. અને પે, PAY પે એટલે ચૂકવવું. હવે નીચે જુઓ, પાઠ્યપુસ્તક પેજ નંબર પર આપેલા કેરીના ચિત્ર જુઓ. નીચે અલગ અલગ 3 ભાતમાં કેરીના ચિત્ર દોરો, તમને જેવી રીતે આવડે તેવી રીતે 3 કેરીની ચિત્ર દોરી દેવાના, એ સરસ મજાના, ચેક ચાક કરવાની નહીં. હવે દાખલો છે આપણી જોડે કે એક બોક્સમાં 18 કેરી હોય તો આવા 20 બોક્સમાં કેટલી કેરીઓ હોય. તો આપણે મૂકવું એક બોક્સમાં 18 માટે 20 બોક્સમાં કેટલી, આ રીતે પદ મૂકવાનું, પછી બાજુમાં ગુણાકાર કરવાનો. 18 × 20 તો કેરી આવશે 360. બીજો છે તે કેરીમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલીઓ થાય. એક ઢગલીમાં કેટલી કેરીઓ છે, 10. તો 10 કેરીએ એક ઢગલી, તો 360 કેરીઓ કેટલી બને. અહીંયા લખવાનું 36, કેટલી બનશે 36. હવે ત્રીજો, જો તમારા ઘરે અઠવાડિયે સરેરાશ એવરેજ 5 કિલોગ્રામ કેરી ખવડતી હોય, જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલોગ્રામ, તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ, કેટલા રૂપિયા ખર્ચ થાય. હવે આપણા ઘરે કેટલી કેરી ખવાય છે આપણે શોધવું હતું, આ પ્રમાણે પદ મૂકવું પડે. આ શું કહેવાય, પદ કહેવાય. શું કહેવાય, પદ. એક અઠવાડિયાની 5 કિલોગ્રામ, અઠવાડિયાની કેટલી ખાઈએ છીએ આપણે, 5 કિલોગ્રામ. તો 4 અઠવાડિયાની કેટલી થાય, તો ગુણાકાર કરવો પડે, તો 5 × 20 થઈ જશે, તો એ 20 આવી જાવ. હવે આપણે 1 કિલો કેરીને કેટલા રૂપિયા આપ્યા છે, 75 રૂપિયા આપ્યા છે. તો આપણે દાખલા, 1 કિલોગ્રામ કેરીના 75 રૂપિયા માટે 20 કિલોગ્રામ કેરીની કિંમત કેટલી, તો એ કારણ 75 × 20 એવો બાજુમાં એનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એ જવાબ લખવાનો, પછી નીચે લખવાનું સ્ટાર કરી. એક માસમાં 20 કિલોગ્રામ કેરી જોઈએ, કેરીનો ખર્ચ 1500 રૂપિયા થાય. આ બધું જ નોટમાં સારા અક્ષરે લખવાનું. નમસ્તે.